નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાનો માર ખેડૂતોએ સહન કર્યો છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં વાદળછાયું રહ્યા બાદ બુધવાર રાત્રિથી માવઠા વરસી રહ્યા છે, જેને લઈને ખેડૂતોના જીવ તારવે ચોંટ્યા છે. ખાસ કરીને શાકભાજી ઉત્પાદન કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. પ્રાંતિજ વિસ્તારમાં ફુલાવર જેવા પાકોના ઉત્પાદન કરતા ખેડૂતોના જીવ તો જાણે તારવે ચોંટ્યા છે. રાજપીપળા જિલ્લાની જેલની મહિલા કેદીઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું કરાયું કીટનું વિતરણ. ખેરબમમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખારી અમરાપુર ગામે આવેલ દૂધ મંડળીમાં સ્વચ્છતા નહીં હોવાને લઈને સાબર ડેરી દ્વારા નોટિસ પાઠવી એક દિવસનું દૂધ લેવાનું ના પાડી કર્મચારીઓને દંડને પાત્ર ઠળ્યા તો કર્મચારીઓના વાક્ય દૂધ ગ્રાહકો પાસેથી સવાર સાંજનું દૂધ ના લેતા ગ્રાહકોને એક દિવસનું નુકસાન ગયું. પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે દોડ ચાલી રહી છે. એવામાં ઘણા યુવાનો અને મહિલાઓ પોતાના સપનો સાકાર કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. જી હા, વાત છે સાબરકાંઠા જિલ્લા કલ્યાણપુર ગામની, કે જે ગામમાં રહેતા મનીષાબેન દેસાઈ માત્ર 25 વર્ષની ઉંમરે બન્યા છે DYSP. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે રહેતા પરિવારે પુત્રની 12મી વર્ષગાંઠની ઉજવણી હોટલ કે ઘરે કરવાને બદલે દિવ્યાંગ બાળકો સાથે કરી અને રમતગમતના સાધનોની કીટ આપી સાદગીપૂર્વક રીતે ઉજવણી કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અવરણ હાઈસ્કૂલ કેમ્પસમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ રોડ ઉપર સર્જાયો અકસ્માત જે સીસીટીવી કેમેરામાં કેદ થયો. હિંમતનગરની વિદ્યાનગરી સંકુલની બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત. વિદ્યાનગરી પાસે થયેલા અકસ્માતને પગલે સ્કૂલ બસને ભારે નુકસાન થયું. 25થી વધુ વિદ્યાર્થી બસમાં સવાર હતા. નર્સિંગમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો. સ્કૂલ બસના તમામ કાચ તૂટ્યા, તમામ વિદ્યાર્થીઓનો બચાવ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાથી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ રોડ ઉપર અકસ્માત સર્જાતા જે સીસીટીવી કેમેરામાં કેદ થયો. હિંમતનગરની વિદ્યાનગરી સંકુલની બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત. વિદ્યાનગરી પાસે થયેલા અકસ્માતને પગલે સ્કૂલ બસને ભારે નુકસાન પહોંચ્યું. 25થી વધુ વિદ્યાર્થી બસમાં સવાર હતા. નર્સિંગમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો. સ્કૂલ બસના તમામ કાચ તૂટ્યા, તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ. તાજેતરમાં થયેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર બનેલ સર્વિસ રોડ ઉપર રોડમાં તિરાડો પડી રોડ દબાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની પડા પડી. રવિ પાકમાં યુરિયા ખાતરની જરૂરિયાત હોય યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. ત્યારે પ્રાઇવેટ ડેપોમાં યુરિયા ખાતર આવવાની સાથે ખેડૂતોને જાન થતા યુરિયા ખાતર લેવા માટે પડા પડી જોવા મળી હતી. રેલીમાં લોકો ના હોવાથી સુરક્ષા ચૂકનો રચવામાં આવ્યો પ્લાન. સિંધુનો પીએમ પર હુમલો. મનમોહન સિંહ પર બૂટ, રાહુલ ગાંધી પર પથ્થર ફેંકાયો ત્યારે મોદી મૌન હતા. જયરાજસિંહ. ક્રિકેટર ડી કોકને ઘરે આવી લક્ષ્મી, તસવીર શેર કરી જણાવી તેનું નામ. માત્ર પંજાબ પોલીસ જ નહીં, એસપીજી આઈબી પણ સુરક્ષા ચૂક માટે જવાબદાર, પૂર્વ ગૃહ સચિવ. કેન્દ્રના આદેશથી ગુજરાતમાં કડક નિયંત્રણો આવી શકે છે. જૂનાગઢના ગામમાં મંદિરમાં હરિજન અને મેઘવાર સમાજને પ્રવેશ ન કરવાના પોસ્ટર લાગ્યા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.